અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાના પ્રોજેક્ટને ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાત સરકાર અને ભારતીય રેલવે સાથે મળીને અમદાવાદ રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવવા માટે રેલવે લિંક નાખશે. આ રૂટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે લિંક હશે, જેથી સૌરાષ્ટ્રના મુસાફરોને મુંબઈ જવા માટે સરળતા રહેશે. એક અહેવાલ પ્રમાણે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે શુક્રવારે એસોચેમ ફાઉન્ડેશન વીક પ્રોગ્રામ અંતર્ગત યોજાયેલી એક કોન્ફરન્સમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગુજરાત સરકાર ભારતીય રેલવે સાથે ભાગીદારી કરીને અમદાવાદ રાજકોટ વચ્ચે નવી રેલવે લિંકની શરૂઆત કરશે. આ ટ્રેન બુલેટ ટ્રેન નહીં હોય, પરંતુ એક ખૂબ જ હાઈસ્પીડ ટ્રેન હશે. આ ટ્રેન ખૂબ જ ઝડપથી રાજકોટ પહોંચાડશે. આ પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા 10 દિવસ પહેલાં જ પરવાનગી આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે પણ આપી છે. આ પ્રોજેક્ટ કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલી વર્ચ્યુઅલ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યો હતો. એમ કે દાસે વધુમાં કહ્યું કે આ રેલવે પ્રોજેક્ટને કારણે સૌરાષ્ટ્રના લોકો બુલેટ ટ્રેનનો લાભ લઈ શકશે. હાલમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઇન છે, પરંતુ આ નવી હાઈસ્પીડ લાઇન બંને શહેરો વચ્ચે મુસાફરોનો સમય ઘટાડવામાં મદદ કરશે. જો કે આ કાર્યક્રમમાં પ્રોજેક્ટનો ખર્ચ કે પૈસા રાજ્ય સરકાર આપશે કે કેન્દ્ર સરકાર, તેને લઈને કોઈ જ વાત કરવામાં આવી નથી. આ ઉપરાંત ટ્રેનની ઝડપ શું હશે, તે કેટલા સમયમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કાપશે, તેમજ તેની ટિકિટ શું હશે, એને લઈને હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા નથી કરાઈ. ભારતમાં હાઈસ્પીડ રેલ કોરિડોરની શરૂઆત ગુજરાતથી થઈ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી બુલેટ ટ્રેન તેનો એક ભાગ છે. આગામી દિવસોમાં દેશમાં 6 જગ્યાએ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટની જાહેરાતને 3 વર્ષ થઈ ગયા છે અને ગુજરાત હાઈકોર્ટે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે. બુલેટ ટ્રેન અંગેના મહત્વના ટેન્ડર હાલમાં જ બહાર પાડવામાં આવ્યા છે અને તે ભરાવવા પણ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેનો કુલ અંદાજિત ખર્ચ હાલ 1.08 લાખ કરોડ રૂપિયા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમીટરનો હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે, જેની ઉપર હાઈસ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે, જ્યાં આ ટ્રેન ઊભી રહેશે. કુલ 508.17 કિલોમીટર અંતરમાંથી માત્ર 21 કિલોમીટરનો ટ્રેક જ જમીનમાં રહેશે, જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ રહેશે. આ માટે જાપાન સરકાર સાથે ભારતે કરાર કર્યા છે. આ કરાર પ્રમાણે જાપાન સરકાર 88,000 કરોડનો ધિરાણ ભારતને 50 વર્ષો માટે 0.01% દરે આપવાની છે. બુલેટ ટ્રેન 2023માં શરૂ કરવાનું આયોજન છે. જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સફેદ હાથી ગણાવ્યો છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બુલેટ ટ્રેનથી કોને ફાયદો થશે, મહારાષ્ટ્રમાં વેપાર અને ઉદ્યોગપતિઓને કેવી રીતે વેગ મળશે, શું આ ઉપયોગી છે, મને ખાતરી આપો અને પછી લોકો પાસે જઈને નક્કી કરીશું કે શું કરવું જોઈએ. આમ હાલ આ પ્રોજેક્ટને લઈને વિવાદ શરૂ થયો છે અને પ્રોજેક્ટ સમયસર પચશે કે કેમ તેને લઈને અસમંજસ છે.